સિનોનીમ અને એન્ટોનિમ એટલે કે ઇંગ્લિશ વોકાબુલરીના પાંચમા ભાગની અંદર આજે આપણે પાંચ એવા સરસ મજાના સિનોનીમ મળવાના છે અને શરૂઆત કરીએ મિત્રો જો સિરીઝ ગમતી હોય તો લાઇક શેર કરજો અને કમેન્ટમાં તમારા પ્રતિભાવો આપજો સૌથી પહેલો શબ્દ આપણી પાસે છે જોવિયલ જોવિયલનો મતલબ શું થાય જોવિયલનો મતલબ થાય આનંદી હોય કોઈ પણ આનંદમાં રહેતું હોય ને એને આપણે આનંદી કહીએ છીએ કોઈ મોઝીલું વ્યક્તિત્વ હોય એને પણ તમે જોવિયલ કહી શકો લહેરી લહેરી લાલા રહેતું હોય 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 તો એ બધા જે આમ લહેરી એને આપણે તરીકે ઓળખવામાં આવે ચાર ઓપ્શન છે સૌથી પહેલો ઓપ્શન છે ઇનક્રેડિલસ એટલે કે શંકા રાખનાર શંકા રાખનાર હોય કોઈ માણસ શંકા રાખે ને અથવા કોઈ ઉપર વિશ્વાસ ન કરે વિશ્વાસ ન કરનાર એને ઇનક્રેડ્યુલસ કહેવાય છે બે બીજા ઉપર કોઈ ઉપર વિશ્વાસ ન કરતો હોય જેને મને તારી ઉપર વિશ્વાસ નથી શ્યાદે ઓ ભાઈ આ તું સારું કામ કરીશ કે નહીં ઇનક્રેડ્યુલસ તરીકે ઓળખવામાં આવે છે મેરી મેરીનો મતલબ થાય છે લહેરી લહેરી અથવા તો આનંદી અને મેરી કહેવામાં આવે છે જો અંગ્રેજીની અંદર એક બીજો શબ્દ આવે છે મેરી એ મેરી એટલે લગ્ન કરવું એમ એ ડબલ આર વાય આ મેરી એટલે લગ્ન કરવાનું આ મેરી એટલે આનંદીમાં હોય એ મસ્ત લહેરમાં હોય મોજે મોજ હોય આઠેપોર આનંદ હોય મેરી કહેવામાં આવે તો સમાનાર્થી આપણને મળી ચૂક્યો છે સમાનાર્થી શું થશે મેરી રિવોલ્ટિંગ રિવોલ્ટિંગ એટલે કમ કમાટી ઉપજાવે તેવું એવો અર્થ થાય કમ કમાટી ઉપજાવે તેવું કોઈ પણ વસ્તુ કોઈનું એક્સિડન્ટ થયું હોય અને તમે જુઓ તો તમને કમ કમાટી લાગે તો એ ઉપજાવે તેવું અથવા તમે એમ કહી શકો ઘૃણાસ્પદ જે આમ આપણને ગમે નહીં એવું એને રિવોલ્ટિંગ કહેવામાં આવે અને આ ડીઝી એટલે લથડિયા ખાતું હોય ને એવાને ડીઝી કહેવાય છે લથડિયા ખાતું હોય તેવું અથવા તો આમ કહે ને કોઈને ચક્કર આવ્યા હોય ચક્કર માં લથડવું એવો અર્થ પણ થાય છે એને ડીઝી કહેવામાં આમ લથડિયા ખાતો ખાતો એટલે ચક્કર આવી ગયા છે તો ડીઝીનેસ ડીઝી કહેવામાં આવે છે જોવિયલ નું સમાનાર્થી આપણને મળ્યું છે મેરી આગળ વધીએ છીએ બીજું ઇન ડિફરન્ટ નો મતલબ થાય છે ડિફરન્ટ એટલે જુદું અને ઇન ડિફરન્ટ એટલે એનો વિરોધી શબ્દ બની ગયો જુદાનો એટલે કોઈની સાથે ડિફરન્ટ ન રાખે ડિફરન્શિયલ ન હોય એવું અથવા તો આપણે એમ કહીએ પક્ષપાત વિનાનું કોઈની સાથે પક્ષપાત ન કરે તેવું એટલે કે પક્ષપાત વિનાનું અને તમે એને તટસ્થ પણ કહી શકો કે જે કોઈના પક્ષે ન હોય ઇનડિફરન્ટ હોય ઓપ્શન આયા આપણને ચાર એમાં પહેલું છે ન્યુટ્રલ એટલે સમાનાર્થી પહેલો આવે છે ન્યુટ્રલ તમે જોયું ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન એ ન્યુટ્રોન શું છે ઇલેક્ટ્રોન પાસે ઋણ વિઝભાર હોય ન્યૂટ્રોન પાસે ધન હોય અને ન્યૂટ્રોન પાસે તટસ્થ વીજભાર એટલે વીજભાર હોય જ નહીં એટલે એને તટસ્થ કહેવામાં આવે ન્યૂટ્રલ અનકાઇન્ડ એટલે કેવો થાય છે કઠોર માણસ હોય ને કઠોર અથવા તો ઘાતકી કાઇન્ડનો મતલબ શું થાય દયાળું જે આમ કોઈની ઉપર કૃપા દૃષ્ટિ રાખતો હોય દયા રાખતો હોય એને કાઇન્ડ કહેવામાં આવે માણસને અને અનકાઇન્ડ એટલે કઠોર અથવા ઘાતકી પ્રેશિયસનો મતલબ થાય છે અતિશય મોંઘું હોય અથવા તો કિંમતી હોય કિંમતી વસ્તુ હોય અથવા મહામૂલું જેને કહેવામાં આવે એને આપણે શું કહીએ છીએ પ્રિશિયસ ઘરેણાં બહુ પ્રિશિયસ છે ટાઈમ ઇઝ પ્રિશિયસ સમય પણ ઘણો કિંમતી હોય છે એવું બધા બોલતા હોય ટાઈમ ઇઝ વેરી સ્પ્રેસ તો પ્રિશિયસ એટલે મોંઘું કિંમતી મહામૂલું જેનું કોઈ મૂલ્ય ન કહી શકાય એવું એના મૂલ્ય કહેવાય છે પણ આ મહામુલું મીન એટલે થાય છે હલકું હલકું અથવા તો નીચું આ માણસના અર્થ માણસની ગુણમાં અર્થમાં છે પછી મતલબ થાય બે છેડા વચ્ચેનું એને પણ મીન કહેવામાં આવે છે મીનનો અર્થ થાય અર્થ પણ થાય છે મીનિંગ એના ઉપરથી બનેલો શબ્દ છે ઇનડિફરન્ટ એટલે ન્યુટ્રલ એનું સમાનાર્થી થયું છે ત્યારબાદ આપણે જોઈએ છે સિમ્યુલેટ સિમ્યુલેટનો મતલબ થાય છે નકલ કરવી નકલ કરવી અથવા તો આપણે એમ કહી શકીએ અનુસરણ કરવું અનુકરણ કરવું પછી સિમ્યુલેટને એક બીજો અર્થ પણ થાય છે પ્રતિકૃતિ એને સિમ્યુલેટ કહેવામાં આવે એના ઉપરથી એક શબ્દ બન્યો છે સિમ્યુલેટર ઘણીવાર તમે જો સારી એવી ડ્રાઈવિંગ સ્કૂલમાં કાર શીખવા જાઓ ને તો એ કાર શીખવાડતા ડ્રાઇવિંગ પર સીટ ઉપર બેસાડતા પહેલાં એક ડિસ્પ્લે વાળી ખોટી ખોટી કાર બનાવેલી હોય એમાં ખોટું ખોટું એ ડિસ્પ્લેમાં ડિસ્પ્લેમાં તમે જેમ ફેરવતા તો આપણે કેમ ગેમ રમતા હોઈએ એ ટાઈપનું

એટલે એ સમાનાર્થી આપણને મળ્યો છે નકલ કરવી અથવા તો નકલ પણ થાય છે ઇમિટેટ અને એના ઉપરથી ઇમિટેશન શબ્દ બન્યો છે ઘણી દુકાને તમે જોતા હશો ઇમિટેશન જે ઘરેણા આવે ને એ ઇમિટેટ હોય ઇમિટેટ એટલે નકલી ઘરેણા ઓરિજિનલ જે સોનાના ઘરેણા હોય એના જેવા જ તમને લાગે પણ એ હોય નકલી કરેલા નકલ કરેલા હોય એટલે ઇમિટેશન એવું કહેવામાં આવે ઇમિટેશન જ્વેલરી તો એ શબ્દ ઇમિટેટ એના માટે વપરાય છે ટ્રીકનો મતલબ થાય છે યુક્તિ

પ્રભુની અસીમ કૃપાવાળું હોય ને કે જેના ઉપર અસીમ કૃપાની મહેરબાની હોય પ્રભુની એને પણ ક્રિષ્મા કહેવામાં આવે છે જે રાતોરાત છે આમ બની જાય ગરીબ હોય તો એમ ક્રિષ્મા શબ્દ વાપરવામાં આવે છે આમાં આપણે લઈશું કે કોઈ એવું વ્યક્તિત્વ હોય કે જે ક્રિષ્માય હોય છે જે મોહક હોય મનોહર હોય એ અર્થમાં ઘોષ્ટ એટલે આપણે કરીએ છીએ પ્રેતાત્મા પ્રેતાત્મા એટલે કે જે મૃત્યુ પામ્યા પછી જે આપણને હેરાન કરતા હેરાન તો ન કરતા હોય પણ વળગતા હોય એને આપણે ઘોષ્ટ કહીએ છીએ ફોર્સનો નો મતલબ થાય છે બળ ચામનો નો મતલબ થાય છે મનોહર વ્યક્તિત્વ મનોહર ચામ ઘણી વખત કે ભાઈ ઘણા એક્ટ્રેસ નું ચારિંગ કેરેક્ટર છે ચાર્મિંગ ચામિંગ મતલબ એ મોહિલે એવું વ્યક્તિત્વ છે આનું એટલે એ ચામ એટલે મનોહર થાય છે અથવા તો આપણે એને કહીએ છીએ પ્રભાવી વ્યક્તિત્વ હોય ને એને પણ તમે ચામ કહી શકો અથવા કોઈ કોઈનો ચામ એવો હોય છે જે પ્રભાવી હોય તો ક્રિશ્મા નું સમાનાર્થી અહીં આપણને ચામ છે એ મળે છે અને કરેજ નો મતલબ આપણે કરીએ છીએ હિંમત જે આપણે કહીએ ને હિંમત છે આપણી પાસે એને કરેજ કહેવામાં આવે છે પછીનો શબ્દ આપણને મળ્યો છે અપોર્શન પોર્શન એટલે વિભાગ પાડવો અપોર્શન એટલે ભાગલા ભાગલા પાડવા પાડવા એવું થાય છે અથવા એમ કહેવાય કે વહેંચણી કરવી ભાગલા પાડવા અથવા તો વહેંચણી કરવી અપોર્શન કહેવાય ચાર ઓપ્શન છે પહેલું જ ઓપ્શન છે ડિવાઈડ ડિવાઈડનો નો મતલબ જ ભાગલા પાડવા એવું થાય છે એટલે આપણે એ જ એનો સમાનાર્થી મળી ચૂક્યો છે બાકીના ત્રણ તપાસ લઈએ ડિસાઇડનો મતલબ આપણને ખબર હોય ડિસાઇડ એટલે નક્કી કરવું નિર્ણય કરવો કટ એટલે કાપવું કટિંગ કરવું એ અને સ્કવેબલ એટલે થાય છે નજીવી બાબતમાં નજીવી બાબતમાં ઝઘડો કરવો કોઈની યારે તકરાર કરવી ને હાવ નહીં જે બાબતમાં કે જે ઝઘડો કરતો હોય ને તો કોમેન્ટ બોક્સમાં પ્રતિભાવ આપજો ને મિત્રો સુધી શેર કરજો પીએસઆઈ જેવી પરીક્ષાઓની અંદર તો ખૂબ મહત્વનું આ સિનોનીમ એન્ટોનિમ હોય છે અને આની સાથે સાથે આપણે વનવર્ડ સબસ્ટિટ્યુટ ને એવા બધા પણ વોકેબની અંદર સામેલ કરવાનો પ્રયત્ન કરીશું રજા લઈએ છીએ જય િંદ જય ભારત